નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. આપની સાથે હું છું રસિતા. શરૂઆત કરીએ આજના સમાચારની. તારીખ 26 જુલાઈથી ધોરણ 9 11 ના વર્ગો માટે શાળાઓ ખુલશે. 50% કેપેસિટીથી વિદ્યાર્થીઓને બેસાડાશે. આગામી તારીખ 31 સુધીમાં વેક્સિન લેવા આદેશ આપ્યા બાદ વેપારી એકમો અને સંસ્થાઓ માટે રવિવારે ખાસ રસીકરણનું આયોજન. ઓફલાઈન શાળાઓ શરૂ થતાં શાળા સંચાલકોએ માગ્યો 10% ફીનો વધારો. વાલીઓએ 25% ફીની માફી માંગણી કરી. કોરોના મહામારી અંગે અમેરિકાની સંસ્થા NIDA અને NIH સંયુક્ત અભ્યાસક્રમે કોરોનાની શરૂઆતના 14 મહિનામાં ભારતના 1.19 લાખ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી. ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 13 ફેકલ્ટીના અભ્યાસક્રમ બદલાશે. 2022 નવા કોર્સ પ્રમાણે ભણાવાશે. વિજય રૂપાણીની સરકારના 5 વર્ષ પૂર્ણ થતા તારીખ 1-9 ઓગસ્ટ સુધી જિલ્લા અને તાલુકા કક્ષાએ થશે ઉજવણી. આજથી ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભ. ભારતના 120 થી વધારે રમતવીરો ભાગ લેશે. રાજ્યભરમાં પૂરતા પ્રમાણમાં વેક્સિન ડોઝ ઉપલબ્ધ થતા ગુજરાતમાં આજથી ફરી એકવાર વેક્સિનેશન વેગવાન. કોરોનાના અંત તરફ વધતો હોય તેમ આજે બપોર સુધીમાં 0 કેસ. કુલ પોઝિટિવ આંક 42,786 સુધી પહોંચ્યો. કોરોનાને લઈને થયેલી સો મોટો પર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા રાજ્ય સરકાર તૈયાર રહે અને રિયલ ટાઈમ ડેટા આપે એ માટે હોસ્પિટલની જવાબદારી સરકાર નક્કી કરે. આ હતા અત્યાર સુધીના સમાચાર. તો વધુ સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.